હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઝટપટ બની જાય એવી દહીંની તિખારી, કે પછી વઘારેલું દહીં, કે દહીં તડકા પણ કહી શકો છો. બહુ ઝટપટ, જ્યારે તમને કાંઈ ઉતાવળ હોય, શાક બનાવવાનો ટાઈમ ન હોય, તો ઝટપટ બનાવીને તમે થેપલા, ભાખરી, રોટલા, રોટલી સાથે સર્વ કરી શકો છો. તો ચાલો બનાવીએ. તો એના માટે ખાયણી દસ્તામાં 10-12 લસણની કળીઓ, 2-3 ટીસ્પૂન લાલ મરચું પાવડર, તીખા જોવે એ પ્રમાણે તમારે મરચાંની વેરાયટીનો પાવડર લેવાનો, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ચપટી જેટલું મીઠું અને 1 ચપટી જેટલી ખાંડ ઉમેરીશું. અને આ રીતે આપણે એને વાટી લઈશું. ખાંડ અને તમે મીઠું વાપરશો તો જલ્દીથી આવી પેસ્ટ રેડી થઈ જશે. તો રિસન્ટલી મેં મારો ગેસ સ્ટવ છે એ અપગ્રેડ કર્યો છે. હું એને કેવી રીતે મેન્ટેન અને ક્લીન રાખવું એના હું આજે તમને 3 હેક્સ કહીશ. તો જે આ બોરોસિલનો ગેસ સ્ટવ છે એ બહુ ઇઝી, તો એનો જે ગ્લાસ છે એ 8 mm ટફન ગ્લાસ છે, તો તમને ઇઝી કરવામાં બહુ ક્લીન પડશે. સાથે જે એના બર્નર છે એ તમે ઇઝીલી એને ક્લીન કરવાના, તમે એને સોપી વોટર અને વિનેગર મિક્સ કરી અને એને થોડી વાર ડીપ કરીને રાખવાનું, પછી જેન્ટલી સ્ક્રબ કરશો એટલે જે તમારા બર્નર છે એ ઇઝીલી ક્લીન થઈ જશે. સાથે જે એની ડીપ ટ્રે છે તો એ પણ તમે જોઈ શકો છો એ નીકળતી નથી, તો આ રીતે તમે એને ક્લીન કરશો. તો માત્ર તમે એને કપડાથી ક્લીન કરો તો એકદમ ઇઝીલી ડીપ ટ્રે છે એ બહુ ઇઝી ક્લીનમાં રહેશે, તો તમારો નીચે બધો કચરો જશે નહીં અને તમને ગેસ મેન્ટેન કરવામાં બહુ જ સરળતા રહેશે. તો આ મારો નવો ગેસ સ્ટવ અને આ મારા હેક્સ છે કે હું ગેસ સ્ટવ કેવી રીતે ક્લીન રાખું. હવે વઘારેલા દહીં માટે મેં ગેસ સ્ટવ ઓન કર્યો છે અને આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને પેન મૂકી દઈશું. એમાં આપણે 2 ટીસ્પૂન, તો અહીંયા તમે વધારે પણ તેલ લઈ શકો છો, હું 2-3 ટીસ્પૂન જેટલું જ લઈ રહી છું. અને એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. જીરું થોડું સતળાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 લીલા મરચાંના ટુકડા અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી અને થોડા આ રીતે આપણે એને સાતળી લઈશું. થોડું સતળાય એટલે વાટેલી લસણ અને લાલ મરચું છે એમાં થોડું પાણી ઉમેરી દઈશું, એટલે મસાલો છે એ ચીપકે નહીં. જો તમે વધારે તેલ ઉમેરતા હોય તો તમારે આ ચીપકશે નહીં, પણ મેં ઓછું તેલ વાપર્યું છે એટલા માટે મેં પાણી ઉમેર્યું. 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને પાણીવાળી લસણની પેસ્ટ ઉમેરી અને આપણે એને 1-2 મિનિટ લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી તમારે એને સાતળી લેવાનું છે. જો લાગે કે ચીપકે છે તો તમારે થોડું પાણી આ રીતે ઉમેરી મિક્સ કરી દેવાનું. સ્લો ફ્લેમ પર લગભગ મેં 2 મિનિટ જેવું સાતળ્યું. આ રીતે તેલ છે એ અલગ થઈ જશે. આ રીતે તેલ અલગ થઈ જાય એટલે તમારે ગેસની આંચ બંધ કરી દેવાની અને 1 કપ ફેટેલું દહીં, લગભગ 200 ગ્રામ જેટલું દહીં ફેટેલું મેં ઉમેરી દીધું, એક જ દિશામાં આપણે એને ચલાવતા રહી અને મિક્સ કરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે મીઠું બેલેન્સ કરી લઈશું. તો 1 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું, સાથે લીલા ધાણા ઉમેરી અને ગેસની ફ્લેમ આપણે સ્લો પર સ્ટાર્ટ કરી દઈશું. તો આ રીતે મેં સ્ટાર્ટ કરી દીધી. 1 મિનિટ જેવું આપણે એને થવા દઈશું. હલકું આ રીતે તમને તેલ સાઈડમાં દેખાવા લાગે એટલે ગેસની આંચ બંધ કરી દઈશું અને વઘારેલું દહીં આપણું તૈયાર છે. તો બહુ પરફેક્ટ એવું બને છે. તો આ રીતે હું મારો ગેસ સ્ટવ વાપરું છું એટલે બોરોસિલનો ગેસ સ્ટવ હંમેશા સારી એવી કન્ડિશનમાં રહેશે. આ ગેસ સ્ટવના ફીચર્સ બહુ એડવાન્સ છે, તો બહુ ઇઝી યુઝ કરવામાં તમને પડશે. જો તમે તમારો કિચન ગેસ સ્ટવ અપગ્રેડ કરવા માગતા હોય તો તમે બોરોસિલની રેન્જ ચેક કરી અને નવો તમે ગેસ સ્ટવ લઈ શકો છો. myborosil.com પર 40% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. અને હા, પહેલાં 100 કસ્ટમરને તમે શીતલ10 કોડ યુઝ કરશો તો 10% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. તો લગ્નની સિઝન ચાલી રહી છે તો બેસ્ટ એવું ગિફ્ટ માટે તમે ઇન્વેસ્ટ કરી શકો છો. તો આપણી ગરમા ગરમ વઘારેલું દહીં કે દહીંની તિખારી હું થેપલા સાથે સર્વ કરી રહી છું. તમે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો. તો રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ વઘારેલા દહીંની રેસીપી કેવી લાગી. Thank you for watching.